નમસ્કાર સર્વ મિત્રોને એજ્યુ સફરના આજના દિન વિશેષ વ્યક્તિ વિશેષના વિડિયોમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજનો દિન વિશેષનો વિડિયો એટલો અગત્યનો કે પૂજ્ય બાપુ વિશે ભૂતકાળની પરીક્ષામાં 25 થી 30 પ્રશ્નો પૂછાયેલા છે એ તમામ પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા આજના દિન વિશેષના વિડિયોમાં કરવાના છીએ અને જુદા જુદા સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કરી એજ્યુ સફરની ટીમે પૂજ્ય બાપુ વિશે એક સરસ મજાનું કલેક્શન કર્યું છે એ કલેક્શન સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યનું છે એટલે આ વિડિયો અંત સુધી નિહાળજો પરીક્ષા માટે એક માર્ક પાક્કો સમજો પરંતુ એના માટેની પૂર્વ શરત છે કે આ વિડિયો જેણે પૂરે પૂરો જોયો છે એમના માટે આજના દિન વિશેષની શરૂઆત કરીએ એ પહેલા એક નવી વાત કરી લઈએ જે નવા સબસ્ક્રાઈબર મિત્રો એજ્યુ સફર સાથે જોડાયા છે એમના માટે અમે એક સરસ મજાની એજ્યુ સફર પ્રો નામની મોબાઈલ એપ્લિકેશન બનાવી છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે ક્લિક કરી ડાઉનલોડ કરી લેજો જેથી કરીને હું તમને જે આ દિન વિશેષ અને કરંટ અફેર ભણાવી રહ્યો છું એની ટેક્સ્ટ ફાઈલ વાંચવી હોય પુનરાવર્તન કરવું હોય તો એજ્યુ સફર પ્રો ઉપર મળી જશે અને એજ્યુ સફર પ્રો ઉપર ડેઈલી 30 પ્રશ્નોની સરસ મજાની મોક ટેસ્ટ બનાવી અપલોડ કરવામાં આવે છે તમે પણ આ મોક ટેસ્ટ આપી શકો છો પરંતુ એના માટે એક દિવસનો એક રૂપિયો ચાર્જ ચૂકવવાનો છે ત્રીસ પ્રશ્નો એક રૂપિયામાં વાહ ભાઈ વાહ વાર્ષિક સબસ્ક્રિપ્શન ચાર્જ છે ત્રણસો રૂપિયા એક વખત સબસ્ક્રિપ્શન લઈ લીધો ડેલી ત્રીસ પ્રશ્નોની ની ક્વિઝ રમો અને વર્ષના અંતે દસ હજાર કરતા પણ વધારે આઈએમપી પ્રશ્નોની ની ક્વિઝ રમી ચૂક્યા છો અને પરીક્ષામાં ત્રીસ કરતાં વધારે ગુણનો ફાયદો કરાવશે તો આ સબસ્ક્રિપ્શન લેવાનું ન ભૂલતા

તો આ મહાન લાલ બહાદુર શાસ્ત્રી વિશે પણ વાત કરવાના છીએ પરંતુ શરૂઆત કરીએ પૂજ્ય બાપુથી રાષ્ટ્રપિતાથી અને મેં તમને શરૂઆતમાં જ કહી દીધું છે કે પૂજ્ય બાપુ વિશે ભૂતકાળની પરીક્ષામાં પચીસ ત્રીસ કરતા પણ વધારે પ્રશ્નો પૂછાયેલા છે એની પણ ચર્ચા કરવાના છીએ તો ચાલો તૈયાર થઈ જાઓ અને હાથમાં નો અટપેન્ડ રાખજો અગત્યની વાત લાગે ત્યાં મુદ્દો ટપકાવતા રહેજો આજે બે ઓક્ટોબર ભારતના રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજીનો આજે જન્મદિવસ છે અને મહાત્મા ગાંધીજીના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ નોન વાયોલન્સ તરીકે પણ ઉજવવામાં આવે છે સમગ્ર વિશ્વમાં મહાત્મા ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી અને તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતના પોરબંદર મુકામે થયેલો અને તેઓનો જન્મ વૈષ્ણવ વણિક પરિવારમાં થયેલો અને ગાંધી બાપુની જન્મ તિથિ પરીક્ષામાં પૂછાય તો યાદ રાખવાની ભાદરવા વદ બારસ એટલે કે રેટિયા બારસના દિવસે ગાંધી બાપુનો જન્મ થયો હતો તિથિ પણ પરીક્ષામાં પૂછાય અને તારીખ પણ પૂછાય તારીખ પૂછાય તો બે ઓક્ટોબર અઢારસો 1869 આ તો બધાને યાદ હોય પરંતુ તિથિ મિત્રો યાદ ન હોય તો ભાદરવા વદ બારસ એટલે કે રેટિયા બારસના દિવસે ગાંધી બાપુનો જન્મ અને તેમને જુદા જુદા મહાનુભાવો દ્વારા જે જુદા જુદા બિરુદો મળેલા છે એમની વાત કરીએ તો તો પૂજ્ય પૂજ્ય બાપુને રાષ્ટ્રપિતા કહીને નવાજ્યા છે વિનોબા બાપુ માટે એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી માટે બાપુ શબ્દ વાપર્યો અને રવિન્દ્રનાથ ટાગોરે મહાત્મા ગાંધીજીને કયું બિરુદ આપ્યું છે મહાત્મા ગાંધીનો તો આપણે યાદ રાખીશું મોહનદાસ કરમચંદ ગાંધીને રવિન્દ્રનાથ ટાગોરે મહાત્મા કહ્યા છે મોહનદાસ કરમચંદ ગાંધીને સુભાષચંદ્ર બોઝે રાષ્ટ્રપિતા કહ્યા છે અને વિનોબા ભાવેએ મોહનદાસ કરમચંદ ગાંધીને બાપુ કહ્યા છે અને તેમના કૌટુંબિક જીવનની માહિતી મેળવીએ તો માતાનું નામ પુતળીબાઈ પિતાનું નામ કરમચંદ ગાંધી અને ગાંધીજીના લગ્ન માત્ર તેર વર્ષની ઉંમરે થયા હતા કોની સાથે કસ્તુરબા સાથે અને કસ્તુરબા એમનો જન્મ ક્યારે તો કે અગિયાર એપ્રિલ અઢારસોને ના રોજ ક્યારે અગિયાર એપ્રિલ અઢારસો ના રોજ કસ્તુરબાનો જન્મ અને મોહનદાસ ગાંધીને ચાર પુત્રો હતા સૌથી મોટા પુત્રનું નામ હરિલાલ ગાંધી ત્યારબાદ મણિલાલ ગાંધી ત્યારબાદ રામદાસ ગાંધી અને સૌથી નાના પુત્ર દેવીદાસ ગાંધી તો કેટલીક જગ્યાએ દેવદાસ ગાંધી લખેલું છે તો ગાંધી બાપુને ચાર પુત્રો હતા સૌથી મોટા પુત્ર હરિલાલ ગાંધી ત્યારબાદ મણિલાલ ગાંધી ત્યારબાદ રામદાસ ગાંધી અને સૌથી નાના પુત્ર દેવદાસ ગાંધી અને ગાંધીજી બાપુના ગુરુ વિશે પણ પરીક્ષામાં અવારનવાર પ્રશ્નો પૂછાયા છે કે ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા કોણ ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા શ્રીમદ રાજચંદ્ર અને તેઓ ક્યાંના હતા મોરબી પાસેના વવાણિયાના હતા શ્રીમદ રાજચંદ્ર અને ગાંધી બાપુના સાહિત્યિક ગુરુ કોણ હતા જ્હોન રસ્કિન તો મિત્રો આ ફેક્ટ ખાસ યાદ રાખજો આધ્યાત્મિક આવે તો શ્રીમદ રાચંદ્ર રાજકીય આવે તો ગોપાલ કૃષ્ણ ગોખલે અને સાહિત્યિક ગુરુ આવે તો જ્હોન રસ્કિન અને આજે મોહનદાસ કરમચંદ ગાંધીની 152મી વર્ષગાંઠ છે અને તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક હતા મહાત્મા ગાંધીજીની વર્ષગાંઠને દર વર્ષે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અંગ્રેજીમાં કહીએ તો ઇન્ટરનેશનલ ડે ઓફ નોન વાયોલન્સ ક્યારેય ઉજવાય છે બીજી ઓક્ટોબર કોની યાદમાં મોહનદાસ કરમચંદ ગાંધીની યાદમાં અને આ દિવસ ઉજવવાના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા જૂન બે હજાર સાતમાં પસાર કરવામાં આવ્યો હતો અને ગાંધીજીને મહાત્મા નામથી સૌપ્રથમ રાજવૈદ્ય જીવતરામ કાલિદાસે એવા જીવત રામ કાલિદાસે વર્ષ ઓગણીસો પંદર માં સંબોધ્યા હતા અને ગાંધીજી ભારતના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે મહાત્મા ગાંધીજીનો જન્મ જે ઘરમાં થયો હતો

હરજીવનજી રહીમદાસજીએ રહીમ દાસ વર્ષ સત્તર સો ને સત્યોતેરમાં માણબાઈ પાસેથી આ ઘર ખરીદ્યું હતું અને કીર્તિ મંદિરની ઊંચાઈ ગાંધીજીના આયુષ્ય જેટલી એટલે કે ઓગણ મીટર રાખવામાં આવી છે રાજકોટની અને મુંબઈની અસફળ વકીલાત પછી અઢારસો ને ત્રાણુંમાં ગાંધી બાપુ આફ્રિકા ગયા હતા વર્ષ ઓગણીસો ને ચાર થી ઓગણીસો ચૌદ સુધી દક્ષિણ આફ્રિકામાં ઇન્ડિયન ઓપિનિયન સાપ્તાહિકનું સંપાદન કર્યું હતું પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછાય કે ઇન્ડિયન ઓપિનિયન સાપ્તાહિકનું સંપાદન કોને કરેલું તો પૂજ્ય બાપુએ અને વર્ષ ઓગણીસો ને પંદરમાં હિન્દ પાછા આવ્યા અને બાદ એમણે અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી તો આપણે યાદ રાખીશું કે ગાંધી બાપુ ઓગણીસોને માં ભારત પરત આવે છે અને અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરે છે અને ગાંધીજીએ વર્ષ 1920 માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી અને 1920 થી 1948 સુધી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદે રહ્યા હતા પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા વર્ષે થઈ હતી તો 1920 માં અને ગાંધી બાપુ આફ્રિકાથી ભારત ક્યારે પરત ફર્યા હતા 1915 માં અને મહાત્મા ગાંધીજીએ આઝાદીના સંઘર્ષકાળ દરમિયાન

ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ મારફતે સંપૂર્ણ અસહકારનું આંદોલન શરૂ કર્યું હતું એપ્રિલ ઓગણીસો ને વીસમાં ગાંધી ઓલ ઇન્ડિયા હોમ રૂલ લીગના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા ક્યારે ઓગણીસો ને વીસમાં આપણા ગાંધી બાપુ ઓલ ઇન્ડિયા હોમ રૂલ લીગના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને ગાંધીજીનું સાહિત્ય ક્ષેત્રે જે પ્રદાન રહ્યું છે એની પણ વાત કરી લઈએ તો ગાંધીજી જોન રસ્કિનના પુસ્તક અન ટુ ધ લાસ્ટથી ભારે પ્રભાવિત થયા હતા અને આથી તેમણે વર્ષ 1908 માં આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ સર્વોદય નામથી કર્યો હતો મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે અન ટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક કોણ છે જ્હોન રસ્કિન અને આ પુસ્તકથી ગાંધી બાપુ ખૂબ જ પ્રભાવિત થાય છે અને તેનો ગુજરાતી અનુવાદ સર્વોદયના નામથી કરે છે અને આ ઉપરાંત ગાંધીજી પર રશિયન લેખક લિયો ટોલસ્ટોયની વોર એન્ડ પીસનો પણ ઊંડો પ્રભાવ પડ્યો હતો અને ગાંધીજીએ લિયો ટોલસ્ટોયની કૃતિ ધ કિંગડમ ઓફ ગોડ વિથ યુ એનો ગુજરાતી અનુવાદ વૈકુંઠ તારા હૃદયમાં નામે કર્યો છે અને તેમનું પ્રથમ પુસ્તક હિન્દ સ્વરાજ હતું જે વર્ષે ઓગણીસો ને નવમાં લંડનથી આફ્રિકા જતી વખતે એસ એસ કિલ્ડોન કાસલ જહાજ પર લખ્યું હતું મિત્રો ગાંધી બાપુએ જહાજમાં કયું પુસ્તક લખ્યું હતું તો યાદ રાખજો હિન્દ સ્વરાજ અને તેઓ લંડન થી આફ્રિકા જતા હતા ત્યારે આ જહાજ ઉપર તેમણે હિન્દ સ્વરાજ પુસ્તક લખ્યું અને વાંચનાર અને લખનાર એમ બે વ્યક્તિઓ વચ્ચેના સંવાદ સ્વરૂપે લખેલું આ પુસ્તકમાં તેમણે ભારતને કેવું સ્વરાજ ખપે અને તે કેવી રીતે પ્રાપ્ત કરવો તેની ચર્ચા કરવામાં આવી છે વર્ષ 1910 માં અંગ્રેજો દ્વારા આ પુસ્તક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો અને ગાંધીજીએ પોતાની આત્મકથા સત્યના પ્રયોગોમાં તેમના બાળપણથી લઈને 1921 સુધીના જીવનનું વર્ણન કરેલું છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સત્યના પ્રયોગો કોની આત્મકથા છે તો મોહનદાસ કરમચંદ ગાંધીની અને આ પુસ્તક 502 પૃષ્ઠ અને બે ભાગમાં વિસ્તરેલું છે સત્યના પ્રયોગો વર્ષ 1925 થી 1929 દરમિયાન

દિલ્હીમાં આવેલો છે રાજઘાટ અને રાજઘાટ એ પૂજ્ય બાપુનું સમાધિ સ્થળ અને પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો હો કે ગાંધીજીની બકરીનું નામ શું હતું નિર્મલા અને ગાંધીજીએ ગુજરાતનું ભૂષણ જય કૃષ્ણ ઠાકરને કહ્યા છે આ નવું ફેક્ટર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ગાંધી બાપુએ કોને ગુજરાતનું ભૂષણ કહીને નવાજ્યા છે તો આપણો જવાબ હોવો જોઈએ જય કૃષ્ણ ઠાકર અને ભારતમાં નાના રસ્તાઓને છોડી દો તો કુલ ત્રેપન મોટા રસ્તા મહાત્મા ગાંધીજીના નામ ઉપરથી છે અને જ્યારે વિદેશમાં કુલ અડતાલીસ જેટલા રસ્તાઓના નામ પૂજ્ય બાપુના નામ ઉપરથી છે અને મહાત્મા ગાંધીજીના પ્રિય અગિયાર મહાવ્રત પણ હતા અને ગાંધીજીની કાવ્ય પંક્તિઓ તો નહીં પરંતુ તેમની ખ્યાતનામ પંક્તિઓની વાત કરીએ કે હું ફક્ત મારા અંતરાત્માને ખુશ રાખવા માગું છું કે જે એક ભગવાન છે તો આ કથન પૂજ્ય બાપુનો ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે ગાંધી બાપુએ કહ્યું હતું કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે માટે જો તમારા અક્ષર ખરાબ થતા હોય તો સુધારી લેજો કારણ કે ગાંધી બાપુએ કહેલું છે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે સત્ય અને અહિંસા મારા ભગવાન છે અને મહાત્મા ગાંધીજીનું અવસાન

કે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલું હતું વર્ષ ઓગણીસો ને ઓગણપચાસમાં મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ગુજરાત વિદ્યાપીઠ કયા વર્ષે સ્થાપી ઓગણીસો ને વીસમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કરેલ દાંડી યાત્રા એ સત્યાગ્રહ શાના માટે હતો મીઠાનો સત્યાગ્રહ હતો મીઠાના કાયદાનો ભંગ કરવાનો નમક્કા કાનૂન તોડ દિયા અસહકાર ચળવળ અંતર્ગત મિત્રો આ મીઠાનો સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો હિન્દ સ્વરાજના લેખક કોણ છે મહાત્મા ગાંધી મહાત્મા ગાંધી કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટેનો નીચેનો કયો વિધાન સાચો છે તો પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી એવી રીતે જુદા જુદા ચાર ઓપ્શન આપેલા હતા એમાં આ વિકલ્પ સાચો બનતો હતો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી પરીક્ષા માટે પ્રશ્ન રિપીટ થયેલો જવાબ આવે મહાત્મા ગાંધીજી મહાત્મા ગાંધીજીએ ગુજરાતની લડાઈને ધર્મ યુદ્ધનું નામ આપ્યું હતું તે લડાઈ કઈ તો આપણા ગુજરાતની અંદર અમદાવાદ મિલ સત્યાગ્રહ થયો તેને ગાંધી બાપુએ ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું મહાત્મા ગાંધીજીએ કયા વર્ષે દાંડી કૂચ કરી ઓગણીસો ને ત્રીસ કયા સત્યાગ્રહ દ્વારા વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજી કેટલી વાર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા એક વાર સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધીજીની કીર્તિ મંદિરનું જે ઉદઘાટન કરવામાં આવેલું તે ક્યારે કરવામાં આવ્યું પરીક્ષામાં પ્રશ્ન રિપીટ થયેલો છે મિત્રો યાદ રાખજો ઓગણીસો માં તો રાષ્ટ્રપતિ મહાત્મા મિત્રો અહીં રાષ્ટ્રપતિનો આવે રાષ્ટ્રપિતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન કીર્તિ મંદિર કોણે બંધાવ્યું હતું નાનજીભાઈ કાલિદાસ મહેતા જેવા એક દાનવીરે કીર્તિ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું કણે નાનજીભાઈ કાલિદાસ મહેતાએ અને મહાત્મા ગાંધીજીએ પંજાબના તોફાનો પરના ખાલી જગ્યાને પેજ આફ્ટર પેજ ઓફ થિનલી ડિસગાઇઝડ ઓફિશિયલી વ્હાઇટ વોશ કયો છે તો પૂજ્ય બાપુએ હન્ટર કમિશન માટે આવા શબ્દો વાપર્યા છે કેવા શબ્દો વાપર્યા છે કે પેજ આફ્ટર પેજ ઓફ થિનલી ડિસગાઇઝડ ઓફિશિયલી વ્હાઇટ વોશ હન્ટર કમિશન માટે ગાંધી બાપુએ આ શબ્દો વાપર્યા હિન્દ સ્વરાજ ઇન્ડિયન હોમ રૂલ લેખક કોણ છે મહાત્મા ગાંધી મહાત્મા ગાંધીજી દ્વારા અસહકાર નું આંદોલન ચળવળ કયા કારણથી પાછી ખેંચી લેવામાં આવી હતી તો તો ચૌરાની જેનાથી મરેંગે આ વાક્યના ઉદ્ગાતા કોણ છે મહાત્મા ગાંધીજીએ ઓગણીસો બેતાલીસ માં ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ વખતે ડુ ઓર ડાય નું સૂત્ર આપ્યું હતું એટલે કે કરેગે યા મરે તો કોમ્યુનલ એવોર્ડની જાહેરાત કોણે કરી હતી પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો રામસે મેકડોનાલ્ડ ડેએ અને વલ્લભભાઈ પટેલને સરદારની ઉપાધિ કોણે આપી હતી મહાત્મા ગાંધીજીના કહેવાથી બારડોલીની મહિલાઓએ વલ્લભભાઈ પટેલને સરદારની ઉપાધિ આપી હતી અને અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનના સ્થાપક કોણ હતા મહાત્મા ગાંધીજી કયો કરાર મહાત્મા ગાંધી અને બી આર આંબેડકર વચ્ચે થયો હતો

અને દેશનો સૌથી લાંબો પુલ મહાત્મા ગાંધી સેતુ નીચેના પૈકી કઈ નદી પર બાંધવામાં આવેલ છે ગંગા નદી ઉપર આવેલો છે મહાત્મા ગાંધી સેતુ અને જળ વિદ્યુત ઉત્પાદન કરવાની મહાત્મા ગાંધી પરિયોજના કયા રાજ્યમાં આકાર પામેલી છે કર્ણાટક રાજ્યમાં મહાત્મા ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કોને આપી હતી મિત્રો અહીં મહાત્મા ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કઈ ઉપાધિથી નવાજ્યા હતા એવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો તો ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયર કહ્યા અને સત્યના પ્રયોગો કોની આત્મકથા છે એકદમ ઈઝી પ્રશ્ન પૂછાયેલો મહાત્મા ગાંધીજીની આત્મકથા છે સત્યના પ્રયોગો અને ઝવેરચંદ મેઘાણીને મહાત્મા ગાંધીજી તરફથી મળેલું બિરુદ કયું છે રાષ્ટ્રીય શાયરનું શબ્દ ફેરવે છે અને પરીક્ષામાં પ્રશ્ન રિપીટ પણ કરે છે તો ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો મહાત્મા ગાંધીજીએ ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ એ ઉચ્ચાર્યા હતા મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ ભારત પ્રાચીન સમયથી એક પ્રજાસત્તાક દેશ રહ્યો છે અને તેના મૂળમાં ગ્રામ પંચાયતો છે આ વિધાન કોણે ઉચ્ચાર્યું છે મહાત્મા ગાંધીજીએ

આપણા દેશમાં પ્રવાસી ભારતીય દિવસ કયા કારણસર ઉજવવામાં આવે છે મહાત્મા ગાંધીજીના સ્વદેશ આગમન બદલ આપણા ભારત દેશમાં પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી ઓગણીસો ને ઓગણચાલીસમાં ગુજરાતના કયા શહેરમાં સર્વપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ દાહોદમાં અમદાવાદમાં મહિલાઓ માટે કાર્યરત જ્યોતિ સંઘ નામે સંસ્થાનું ઉદઘાટન અને નામકરણ કોને કરેલું છે તો અમદાવાદમાં મહિલાઓ માટે એક જ્યોતિ સંઘ નામની સંસ્થા આવેલી છે તેનું ઉદઘાટન અને નામકરણ મહાત્મા ગાંધીજીએ કરેલું અને મહાત્મા ગાંધી સાથે કયું સ્થળ સંકળાયેલું છે એમ કરીને ઓપ્શન આપેલા તો એમાં સાબરમતી ચંપારણ વર્ધા આ ત્રણેય સ્થળો ગાંધી બાપુના જીવન સાથે સંકળાયેલા બીજી ઓક્ટોબર કોનો જન્મ છે મહાત્મા ગાંધીજીનો મહાત્મા ગાંધીજીનું સમાધિ સ્થળ જણાવો તો કે રાજઘાટ દિલ્હી મુકામે આવેલું છે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન તેમના જન્મ સમયે કયા અન્ય નામથી પણ પ્રચલિત હતો સુદામાપુરે ગાંધીબાપુનો જન્મ પોરબંદરમાં થયો તો એ તેમનું જન્મ સ્થળ પરંતુ એ વખતે આ જે પોરબંદર છે તેમનું એક બીજું પણ નામ છે સુદામાપુરી આજે પણ ઓળખાય છે તો સાથે જ તરવાને કે સાથે જ ડૂબવાને આપણો બહુજન સમાજ કૃત નિશ્ચયી બનશે ત્યારે જ આપણે ખરેખર સ્વતંત્ર થઈશું આ ઉદ્ગારો કોના છે મહાત્મા ગાંધીના મહાત્મા ગાંધીજીના પરમ મિત્ર અને સમાજ સુધારક કે જે દીન તરીકે ઓળખાતા તેઓનું નામ શું છે ચાર્લ્સ એન્ડ્રુઝ અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી અધિનિયમ હેઠળ ગ્રામીણ કુટુંબને કુટુંબ દીઠ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ કેટલા દિવસની રોજગારી આપી શકાય છે સો દિવસની અને અમદાવાદ ખાતે આવેલ મહાત્મા કયા કાર્યક્રમમાં સામાજિક અન્વેષણ એટલે કે સોશિયલ ઓડિટ પ્રથમ વખત સંપૂર્ણ અને કાયદાકીય રીતે અમલીકરણ થયું છે તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહ્યધરી યોજના એટલે કે મનરેગામાં

તો એમના વિશે પણ વાત કરીએ અને ભૂતકાલી પરીક્ષામાં એક પ્રશ્ન લાલ બહાદુર શાસ્ત્રીને અનુલક્ષીને પણ પૂછાયેલો છે તો વાત કરીએ લાલ બહાદુર શાસ્ત્રીની 2 ઓક્ટોબર વામન છતા વિરાટ તરીકે ઓળખાતા લાલ બહાદુર શાસ્ત્રીનો આજે જન્મદિવસ છે આ ટાઇટલમાંથી જ એક પ્રશ્ન બને કે કયા દિગ્ગજ નેતાને વામન છતા વિરાટ તરીકે ઓળખવામાં આવે છે લાલ બહાદુર શાસ્ત્રીને જન્મ 2 ઓક્ટોબર 1904 ના રોજ જન્મ ક્યાં થાય છે ઉત્તર પ્રદેશના મુઘલ સરાય મુકામે અને લાલ બહાદુર ઉપનામને લઈને કે કયા દિગ્ગજ નેતાના ઉપનામ શાંતિપુરુષ અને લિટલ સ્પેરો છે તો આપણો જવાબ હોવો જોઈએ લાલ બહાદુર શાસ્ત્રી તેમના પિતાનું નામ છે શારદા પ્રસાદ શ્રીવાસ્તવ અને માતાનું નામ રામ દુલારી અને લાલ બહાદુર શાસ્ત્રીનું શિક્ષણ હરિશ્ચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે થયું હતું અહીં જ તેઓએ શાસ્ત્રી તરીકેની ઉપાધિ પ્રાપ્ત થઈ હતી અને તેઓ ભારતના ત્રીજી લોકસભાના અને બીજા સ્થાયી વડાપ્રધાન હતા શું આપણા ભારત દેશના બીજા સ્થાયી વડાપ્રધાન બન્યા હતા લાલ બહાદુર શાસ્ત્રી અને લાલ બહાદુર શાસ્ત્રીએ 16 વર્ષની વયે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો અને મહાત્મા ગાંધીજીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેઓ જોડાયા હતા લાલ બહાદુર શાસ્ત્રીએ સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિયપણે ભૂમિકા ભજવી હતી અને એ સમયગાળા દરમિયાન તેઓ 28 વર્ષ સુધી જેલમાં રહ્યા હતા પોતાના ક્રાંતિકારી પ્રવૃત્તિઓના કારણે અવારનવાર તેઓને જેલમાં જવાનું થયું હતું અને 28 વર્ષ જેટલો સમયગાળો તેમણે જેલમાં વિતાવ્યો હતો મરો નહીં મારો આ પ્રચંડ નારો લાલ બહાદુર શાસ્ત્રીએ આપ્યો હતો મિત્રો યાદ રાખજો આ અત્યારનું ભારત છે અને જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા ત્યારે મિત્રો તેમણે એક પ્રખ્યાત નારો આપ્યો મરો નહીં મારો તો આ પ્રચંડ નારો કોનો છે લાલ બહાદુર શાસ્ત્રીનો વર્ષ 1951 થી 1956 સુધી પંડિત જવાહરલાલ નેહરુની સરકારમાં તેઓ રેલવે મંત્રી હતા

કે જય જવાન જય કિસાન નું સૂત્ર આપનાર કોણ તો આપણો જવાબ હોવો જોઈએ લાલ બહાદુર શાસ્ત્રી અને જ્યારે ભારત પાકિસ્તાન યુદ્ધ વર્ષ ઓગણીસો માં થાય છે ત્યારે મિત્રો એકદમ તેમનો શાંત સ્વભાવ અને તેઓ કદ કાઠીએ પણ ઘણા બધા નીચા અને પાકિસ્તાનના વડાપ્રધાનને તો એમ થયું હશે કે આ વડાપ્રધાન શું ડિસિઝન લેવાનો હતો અને આપણે ધીમે ધીમે આગળ થતા થતા કાશ્મીરથી દિલ્હી સુધી પહોંચીશું ત્યારે આપણા લાલ બહાદુર શાસ્ત્રીએ શું કહ્યું હતું ખબર છે કે તમે દિલ્હી શું પહોંચવાના અમે લાહોર તમને સ્વાગત કરવા માટે આવીએ છીએ એટલે કે અમારી સેના જીતતી જીતતી લાહોર સુધી પહોંચી જશે એવો તેમણે સંકેત આપ્યો હતો અને પાકિસ્તાનને એક સ્પષ્ટ સંદેશો ગયો હતો અને મિત્રો આમાં આપણી જબરજસ્ત જીત થઈ હતી અને આપણે જ્યારે એક સૂત્રની વાત કરી કે જય જવાન જય કિસાન આ સૂત્ર આપ્યું લાલ બહાદુર શાસ્ત્રીએ તો જય જગત નું સૂત્ર આપનાર કોણ વિનોબા ભાવે અને પરીક્ષામાં એમ પૂછાય કે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન નું સૂત્ર કોણે આપ્યું છે તો આપણા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન નું સૂત્ર આપ્યું છે અને એમણે પ્રથમવાર મહિલાને બસ સંવાહક એટલે કે બસ કંડક્ટર તરીકેના પદ પર નિયુક્ત કરી એક નવો ચીલો ચાતર્યો હતો તેમણે વર્ષ 1966 માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા લાલ બહાદુર શાસ્ત્રીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા તે વર્ષ 1966 અને ભારત સરકારના પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા એક મિત્રો 15 પૈસાના મૂલ્યવાળી ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી તો તેમના સન્માનમાં ભારતના ટપાલ વિભાગ દ્વારા ટપાલ ટિકિટ વર્ષ 1904 અને 1966 માં બહાર પાડવામાં આવી હતી અને આ દિગ્ગજ નેતાનો અવસાન

તેમનું અવસાન આજે પણ એક રહસ્ય છે અને લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિ સ્થળને વિજય ઘાટ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વિજયઘાટ કોનું સમાધિ સ્થળ છે તો મિત્રો જેને ઓગણીસો પાસઠમાં વિજય અપાવ્યો એવા લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મસ્થળ એટલે ઘાટ અને પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાયેલો કે જય જવાન જય કિસાન વિધાન કોને આપ્યું છે લાલ બહાદુર શાસ્ત્રીને તો આજે આ બંને દિગ્ગજ નેતાઓને એક સેલ્યુટ કરીએ અને વિડિયો મજા આવી ગઈ હોય તો લાઈક કરજો અને અન્ય મિત્રો સુધી આ વિડિયોની લિંક શેર કરવાનું ન ભૂલતા આજનો દિન વિશેષનો વિડીયો કરંટ અફેર કરતા પણ ખાસ અગત્યનો અંત સુધી નિહાળવા બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન આવતીકાલે મળીશું એક નવા દિન વિશેષ સાથે એક નવા કરંટ અફેર સાથે ત્યાં સુધી રજા લઈએ ટેક કેર એન્ડ જય હિન્દ